पवित्र श्रावण मास में बनासकांठा मोटा शहरों तेमज गामडामां कतलखाना तेमज मटन शॉपनी दुकाने बंद राखवामां आवी छे, त्यारे डीसामां नगरपालिका अने पोलीस द्वारा कतलखाना अने मटन शॉप श्रावण महीनो अने जैनोना तहेवार दरमियान बंद राखवा माटे अपील करी छे ते केटला अंशे व्याजबी छे। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ નહીં દંડાત્મક કાર્યવાહી કરવાની હોય છે, તેની જગ્યાએ પોલીસ અને નગરપાલિકા બંધ રાખવા માટે અપીલ કરી હતી। જો કોરોના દરમિયાન ઘરમાં માસ્ક વગર ઉભેલી વ્યક્તિઓને શોધીને 1000 રૂપિયાના દંડ કરતી જાંબાઝ પોલીસ કેમ આ મટન શોપના માલિકો સામે શાંતિથી અપીલ કરી રહી છે? દારૂના અડ્ડા ગેરકાયદેસર હોય છે તો તેને બંધ કરાવવા જાય છે અને કેસ પણ બનાવે છે, તો તેવા ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવવા માટે હવે પોલીસ અપીલ કરશે કે મિત્રો, કે પવિત્ર શ્રાવણ માસ આવે છે તો આપ કૃપા કરીને ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડા બંધ રાખવા માટે અમે અપીલ કરીએ છીએ। હવે તો આ બિનકાયદેસર ચાલતા કતલખાના અને મટન શોપ સામે પોલીસે કાર્યવાહી ના કરતા ફક્ત બંધ રાખવાની અપીલ કરતા ડીસા નગરના વાસીઓની નજરમાં પોલીસ અને નગરપાલિકાની કામગીરીને લઈને શંકાના દાયરામાં આવી ગયા છે। આજની તારીખે ગવાડી વિસ્તારમાં ખુલ્લેઆમ મટનનું વિતરણ ચાલુ છે અને સપ્લાય પણ થઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે પોલીસ અને નગરપાલિકા બંધ રાખવાની અપીલ છોડીને દંડાત્મક કારીગીરી કરીને સચોટ દાખલો બેસાડે।